નમસ્કાર મિત્રો આજે આપણે વોટ્સએપને બદલે વાપરી શકાય તેવી એક સરસ મજાની એપ્લિકેશન છે તેના વિશે વાત કરવાના છીએ તો મિત્રો તમે જવું જાણો છો એમ હાલ વોટ્સએપ છે પોતાની ટર્મ્સ એન્ડ કન્ડિશન છે અપડેટ કરી રહ્યું છે અને જો તમે નવી ટર્મ્સ એન્ડ કન્ડિશન છે એનો એક્સેપ્ટ નહીં કરો તો તમે વોટ્સએપ છે વાપરી નહીં શકો બરોબર એટલા માટે આપણે વોટ્સએપને બદલે વાપરી શકાય એવી સરસ મજાની એપ્લિકેશન છે સિગ્નલ પ્રાઇવેટ મેસેન્જર આના વિશે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ મિત્રો આ સિગ્નલ એપ છે નોન પ્રોફિટેબલ છે એટલે કે એમાં જે તમારા ડાટાનો ઉપયોગ કરવામાં આવશે એ સંપૂર્ણ સુરક્ષિત રહેશે એનો બીજે ક્યાંય વપરાશ કરવામાં આવશે નહીં એટલે કે સિગ્નલ એપમાં તમારા પ્રાઇવસી છે એનું સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવ્યું છે ભલે આ સિગ્નલ એપ છે એમાં વોટ્સએપ કરતાં પણ કેટલાક ફીચર્સ એ વધુ સારા છે જેમ કે આ વોટ્સએપમાં આપણે છે આપણે ચાર્ટ છે એનો સ્ક્રીનશોટ પાડી શકીએ છીએ ત્યારે સિગ્નલ એપની અંદર તમે સેટિંગમાંથી આ છે સ્ક્રીનશોટ છે એ બંધ કરી દો તો તમારા ચાર્ટનો સ્ક્રીનશોટ કોઈ લઈ શકશે નહીં બરાબર મિત્રો આવી જ કેટલીક રસપ્રદ બાબતો છે આ સિગ્નલ એપ વિશે એ આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણપણે જોવાના છીએ તો આપ આ વિડીયો છે પૂરો જોશો તેમજ વિડીયો ગમે તે લાઈક કરશો ચાલો જોઈએ તો મિત્રો એના માટે તમારે સૌ પ્રથમ તમારા ફોનની અંદર જે પ્લે સ્ટોર છે એનું ઓપન કરવાનું રહેશે તેમજ ઉપર સર્ચમાં સિગ્નલ એવું લખશો તો પણ તમે જોઈ શકો છો કે સિગ્નલ પ્રાઇવેટ મેસેન્જર એવું લખાઈને આવી ગયું છે ત્યારબાદ અહીંયા લખેલું છે ઇન્સ્ટોલ

તો આપણે સિગ્નલ એપ છે જે ફોન નંબર માટે વાપરવા માગતા હોય તે ફોન નંબર અહીં દાખલ કરવાના છે તો અહીં લખું છું ત્યારબાદ અહીં નેક્સ્ટ લખેલું છે એના ઉપર ક્લિક કરીશું એટલે આપણે જે ફોન નંબર દાખલ કરેલા હશે એ ફોન નંબર ઉપર એક પિન આપણને મોકલવામાં આવશે આ પિન છે અહીંયા ઓટોમેટિક લઈ લેશે જો ન લઈ તો તમારે અહીંયા એને ટાઈપ કરવાનો રહેશે ઓકે ઓકે મિત્રો હવે જે પેજ ખુલ્યું છે એમાં આપણે તમે જોઈ શકો છો કે ફર્સ્ટ નેમ લખેલું છે ત્યાં આપણે ફર્સ્ટ નેમ છે જે નામ દાખવા માગતા હોય ત્યાં દાખલ કરવાનું રહેશે જેમ કે હું અહીં લખું છું બરાબર ત્યારબાદ બીજું છે લાસ્ટ નેમ તો આ ઓપ્શનલ છે તમે ન લખો તો ચાલશે બરાબર હું લખી દઉં છું બરાબર ત્યારબાદ અહીંયા ઉપર જોઈ શકો છો કે સેટઅપ યોર પ્રોફાઇલ તમે પ્રોફાઇલ પિક્ચર અહીંથી અહીંયાથી અપલોડ કરી શકો છો એના માટે અહીંયા ક્લિક કરવાનું રહેશે બરાબર ત્યાં ક્લિક કરીએ એટલે તમે અહીં જોઈ શકો છો કે આપણને બે ઓપ્શન આપેલા છે પહેલું છે ટેટ ફોટો એટલે કે તમે તમારા કેમેરાની મદદથી ફોટો લઈને અપલોડ કરી શકો છો અને બીજું આપણને આપેલું છે નીચે ચૂઝ ફ્રોમ ગેલેરી એટલે કે તમારા ફોનની ગેલરીમાંથી પણ તમે આ ફોટો છે ચૂઝ કરી શકો છો હું હાલ આ ફોટો છે અપલોડ નથી કરતો બરાબર તમે કરી લેશો ત્યારબાદ નીચે લખે છે નેક્સ્ટ ત્યાંથી નેક્સ્ટ આપીએ તો અહીંયા આપણે ક્રિએટ યોર પિન તો મિત્રો અહીંયા આપણે ઓછામાં ઓછા ચાર આંકડાનો છે એક પિન છે એ ક્રિએટ કરવાનો છે તો હું અહીંયા ક્રિએટ કરું છું ત્યારબાદ નીચે લખેલ છે નેક્સ્ટ ત્યાંથી નેક્સ્ટ આપીએ તો આપણે જે પિન ક્રિએટ કરેલું છે એને ફરી એન્ટર કરવાનો છે તો આ રીતે મિત્રો પિન ફરી એન્ટર કર્યા બાદ નીચે લખે છે નેક્સ્ટ ત્યાંથી નેક્સ્ટ આપીએ ઓકે મિત્રો તો તમે જોઈ શકો છો કે સિગ્નલ એપ છે હોમ પેજ આવી ગયું છે બરાબર આ મિત્રો જમણી બાજુ નીચે બ્લુ કલરમાં જે બોલપેન જેવું નિશાન છે ત્યાં તમે ક્લિક કરશો તમારા ફોનની અંદર જે કોન્ટેક્ટ છે એમાંથી જે લોકોએ સિગ્નલ એપ ઇન્સ્ટોલ કરેલી છે તે તમામનું નામ અહીંયા દર્શાવશે બરોબર તો એમાંથી આપણે વોટ્સએપમાં જેમ ચાર્ટ કરીએ એમ અહીંયાથી પણ આપણે ચાર્ટ કરી શકીએ છીએ જેમ કે હું અહીંયા એક વ્યક્તિ ચાર્ટ કરવા માગું છું તો હું અહીંયા વોટ્સએપની જેમ બધા અહીંયા ટેક્સ્ટ મેસેજ ટાઈપ કરી ત્યારબાદ બ્લૂ કલરમાં જે એરોન નિશાન છે ત્યાં ક્લિક કરીશ તમે જોઈ શકો છો કે મારો મેસેજ છે જઈ રહ્યો છે એક ટીક માર્ક આવી ગયું છે ત્યારબાદ બીજું માર્ક પણ આવી ગયું છે એટલે કે મારો મેસેજ પહોંચી ગયો છે બરાબર આ રીતે આપણે વોટ્સએપની જેમ બધા અહીંયા ચાટ કરી શકીએ છીએ તેમજ ઉપર તમે જોશો તો વિડીયો કોલ માટેનું ઓપ્શન આપેલું છે અને કોલ માટેનું પણ ઓપ્શન આપેલું છે બરાબર તો મિત્રો આપણે વોટ્સએપની જેમ જ આ સિગ્નલ એપ છે એનો ઉપયોગ કરી શકીએ છીએ હવે આપણે કેટલાક સેટિંગ જોઈએ તો ઉપર જે જમણી બાજુ ત્રણ ડોટના નિશાન દેખાય છે ત્યાં આપણે ક્લિક કરીએ તમે જોઈ શકો છો કે પહેલું ઓપ્શન છે ન્યૂ ગ્રુપ ત્યાંથી આપણે ગ્રુપ બનાવી શકીએ છીએ ત્યારબાદ માર્ક ઓલ રીડ ત્યારબાદ ઇન્વાઇટ ફ્રેન્ડ અને ત્યારબાદ છેલ્લું છે સેટિંગ તો સેટિંગ ઉપર ક્લિક કરીએ ત્યાં આપણે જોઈ શકીએ છીએ કે આપણને ઘણા બધા સેટિંગ જોવા મળે છે પહેલું આપણે જોઈએ તો એસએમએસ અને

કીબોર્ડ માટેનું સેટિંગ આપેલું છે તો તમે એને ઓન કરશો તો આપણે જોઈએ કે મોબાઈલની અંદર આપણે ઘણા પ્રકારના કીબોર્ડ વાપરતા હોય છે જે થર્ડ પાર્ટી એપ હોય છે જે તમારા મોબાઈલના મેસેજ રીડ કરતા હોય એટલે વાંચતા હોય છે તો તમે આને ઓન કરી દેશો તો તમારા મોબાઈલના મેસેજ છે વાંચી શકશે નહીં બરાબર ત્યારબાદ નીચે આવશો તો ઘણા બધા ઓપ્શન આપેલા છે બરાબર તમે જોઈ શકો છો અહીંયા ત્યારબાદ અહીંયા એક ઓપ્શન છે ચેન્જ યોર પિન અહીંયાથી તમે તમારો પિન છે એ બદલી શકો છો ત્યારબાદ છે પિન રિમાઈન્ડર ત્યારબાદ સૌથી નીચે છે રજિસ્ટ્રેશન લોક જો તમે રજીસ્ટ્રેશન લોક ઓન કરી દેશો તો તમારો ફોન નંબર છે એના માટે બીજું કોઈ છે એ સિગ્નલ એપ વાપરી શકશે નહીં ઓકે ત્યારબાદ બેગ જઈએ તો આપણને આપેલું છે એપિયરન્સ એના પર ક્લિક કરીએ અહીંયા તમે જોઈ શકો છો કે પહેલું ઓપ્શન છે થીમ અહીંથી તમે છે થીમ છે બદલી શકો છો બીજું છે લેંગ્વેજ એ ભાષા છે બદલી શકો છો ઓકે બેગ જઈએ ત્યારબાદ આપણને આપેલું છે ચાર્ટ્સ એન્ડ મીડિયા એના પર ક્લિક કરીએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે મીડિયા ઓટો ડાઉનલોડ એમાં પહેલું છે વેન યુઝિંગ મોબાઈલ ડાટા એટલે કે મોબાઈલ ડાટાનો ઉપયોગ કરતા હોય ત્યારે તમે શું ડાઉનલોડ કરવા માંગો છો અહીંયા મેસેજ અને ઓડિયો આમાં ટીક માર્ગ છે તો એને કાઢી નાખીશ તો મોબાઈલ ડાટાનો ઉપયોગ કરતા હોય ત્યારે કોઈ વસ્તુ છે એ ડાઉનલોડ થશે નહીં ઓટોમેટિક બરાબર એવી જ રીતે આ સેટિંગ્સ વાઈફાઈ માટે આપેલું છે તો વાઇફાઈ માટે અહીંયા આપણે બધામાં ટીક માર્ક રાખીશું તેથી વાઈફાઈ ચાલુ હોય તો ફોટો છે વિડિયો છે ઓટોમેટિક ડાઉનલોડ થઈ જાય આવા ઘણા બધા સેટિંગ અહીંયા આપેલા છે ઓકે ત્યારબાદ બેગ જઈએ તો અહીંયા આપણને છે લિંક ડિવાઇસીસ એના ઉપર ક્લિક કરીએ તો મિત્રો તમે આ તમારું એકાઉન્ટ છે એ એક કરતાં વધારે મોબાઈલની અંદર ઉપયોગ કરી શકો છો બરાબર તો એના માટે અહીંયા તમારે તમામ ડિવાઇસની લિંક કરવાના રહેશે ઓકે ત્યારબાદ બેગ જઈએ હવે મિત્રો જો તમે તમારું એકાઉન્ટ છે ડિલીટ કરવા માંગતા હોય તો અહીં આપણને આપેલું છે એડવાન્સ ત્યાં આપણે ક્લિક કરીશું તમે જોઈ શકો છો કે લખેલું છે ડિલીટ એકાઉન્ટ એના ઉપર ક્લિક કરીએ મિત્રો અહીંયા સૌપ્રથમ તમારે સિલેક્ટ યોર કન્ટ્રી ત્યાંથી તમારી કન્ટ્રી છે સિલેક્ટ કરવાની રહેશે જે હોય તે આ રીતે કન્ટ્રી સિલેક્ટ કર્યા બાદ તમે જે એકાઉન્ટ ડિલીટ કરવા માંગતા હોય તે એકાઉન્ટ છે એના માટેના ફોન નંબર છે દાખલ કરવાના રહેશે આ રીતે જે તે એકાઉન્ટ માટે ફોન નંબર દાખલ કર્યા બાદ અહીં લખેલું છે ડિલીટ એકાઉન્ટ તેના ઉપર ક્લિક કરવાથી આપનું એકાઉન્ટ છે કાયમ માટે ડિલીટ થઈ જશે ઓકે મિત્રો ત્યારબાદ બેગ જઈએ ઓકે મિત્રો તો આ હતી આપણી સેટિંગની વાત બરાબર ઓકે મિત્રો તો સિગ્નલ એપ છે એ વોટ્સએપને બદલે વાપરી શકાય એવી ખૂબ જ સરસ મજાની એપ્લિકેશન છે જો આપને ગમે તો આપ જરૂર વાપરશો આની અંદર તમારી પ્રાઇવસી છે એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે ઓકે જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો તેમજ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો જેથી મારા વિડીયો આપને મળતા રહે આ બાર ફરી મળીશું